चलो विद्यार्थी मित्रों, आ दाखलो तो बहुत सहेलो छे। हाँ, आपणे लास्ट लेक्चर में थियरी भण्या हता, एना परथी शू कहे छे डाबी बाजू, शू कहे छे बाळको, साइन स्क्वेर सिक्स एक्स, साइन स्क्वेर फोर एक्स। हाँ, आपणे अहींया शू करवानुं, ओलुं एक्स स्क्वेर माइनस वाय स्क्वेर, एटले एक वार ओछा एक वार वत्ता, एवा अवयव पाडवाना। साव सहेलुं, साइन सिक्स एक्स साइन फोर एक्स, साइन सिक्स एक्स साइन फोर एक्स, ई प्लस मां छे, आपणे आगळ शीखी गया साइन प्लस साइन टू साइन इनटू कोस, याद आव्युं? हा सर, साइन माइनस साइन टू कोस इनटू साइन, एटले अहीं थशे टू कोस, सरवाळाना अर्धा हो, इनटू साइन बादबाकीना अर्धा, એ માત્ર અહીંની ચર્ચા થઈ, સાઇન માઇનસ સાઇન ટુ કોસ ઇન્ટુ સાઇન, હા સરવાળાના અડધા, ખૂણાનો સરવાળો તો એના અડધા, લાસ્ટ લેક્ચરમાં જણાવ્યું હતું। અહીંયા ટ્રિક છે, ટૂંકમાં બે તમે લખો છો, સૂત્રમાં બે આવે છે તો બે વડે ભાગો, બસ એવું શીખવાડ્યું હતું। હલો અહીંયા સાઇન પ્લસ સાઇન ટુ સાઇન ઇન્ટુ કોસ, અહીંયા પણ સરવાળાના અડધા, ચાલો ચાલો બધા વચ્ચે ગુણાકાર છે દીકરાઓ, એટલે બે ગુણ્યા બે એટલે આમ ચાર થઈ શકે। એક સ્ટેપ પછી તમારે ચાર કરવા હોય તોય વાંધો નથી, મને કે મારે નામ છેદ ઉડાડવા, નહીં તો ન ચાલે, છેદ ઉડાડવાની વાત ન ચાલે। કોસ છ ને ચાર દસ એટલે ફાઈવ એક્સ ઇન્ટુ સાઈન એક્સ, છ એક્સ માઇનસ ચાર એક્સ એટલે ટુ એક્સ છેદમાં બે, સાઇન ફાઈવ એક્સ ઇન્ટુ કોસ એક્સ। આમ તો છે ને દીકરાઓ, આ બે અલગ અલગ દીધા હોત ને તો તમને મજા આવત, આમ અલગ અલગ રાખો। આપણે આ જે જોઈ છે ને તૈયાર થઈ ગયું, કેવી રીતે टू साइन एक्स कोस एक्स एने भेगा लियो, અને એવી જ રીતે टू साइन फाइव एक्स इंटू कोस फाइव एक्स, आमने साथ लियो। हाँ साव सेल क्लियर, आया साइन एक्स ना आया कोस एक्स, बधा वच्चे गुणाकार हतो, हवे आ तो पेलू गुणित उपगुणित ना सूत्र परथी, आ थयुं साइन टू एक्स, सूत्र पाका करवाना छे बाळको खास, આ થયું સાઈન ફાઈ એક્સ, ફાઈ એક્સ એટલે એના બમણા ટેન એક્સ બરાબર જમણી બાજુ, બોલો। ચાલો સ્ક્રીનશોટ લઈ લો, આટલો સરળ છે દાખલો, એકદમ સરળ। ચાલો મિત્રો, હમણાં જે દાખલો કર્યો હતો ને એ જ દાખલો છે, હો હા, આમાં પણ એના જેવું જ છે। ચાલો ડાબી બાજુ, હો શું કહે છે, તો કે કોસ સ્ક્વેર 2x કોસ સ્ક્વેર 6x। હા હવે આપણે તફાવતના અવયવ એક વાર વત્તા એક વાર ઓછા, એટલે કોસ 2x માઇનસ કોસ 6x, કોસ 2x પ્લસ કોસ 6x લ્યો, આટલું સરળ છે। હવે અહીંયા પેલું સૂત્ર કોસ માઇનસ કોસ, એલાવ સાઈન પ્લસ સાઈન ટુ સાઈન ઇન્ટુ કોસ, સાઇન માઇનસ સાઇન ટુ કોસ ઇન્ટુ સાઇન, કોસ પ્લસ કોસ ટુ કોસ ઇન્ટુ કોસ, કોસ માઇનસ કોસ માઇનસ ટુ સાઇન ઇન્ટુ સાઇન, આવું યાદ રાખવું છે પાકું, બહુ યાદ રાખવાનું છે દીકરાઓ। લાસ્ટ લેક્ચરમાં તમને બધું જ વ્યવસ્થિત રીતે સમજાવ્યું હતું કે આ બહુ જરૂરી છે દીકરાઓ। હા તો હવે કોસ માઇનસ કોસ માઇનસ ટુ સાઇન ઇન્ટુ સાઇન, માઇનસ ટુ સાઇન સરવાળાના અડધા ઇન્ટુ સાઇન બાદબાકીના અડધા, હજી તો આટલી જ ચર્ચા કરી છે, હજી અહીંયા કોસ પ્લસ કોસ ટુ કોસ ઇન્ટુ કોસ સરવાળાના અડધા, એટલે કે ખૂણાનો સરવાળો થાય એના અડધા, આવી રીતે
तो कोस इनटू कोस अबे आया एम नंबर जो छह बत्ता बे आठ एक्स छेद में बे इतने चार एक्स इनटू साइन आया था से माइनस टू एक्स कारण टू एक्स माइनस चार एक्स और छह एक्स इतने माइनस चार एक्स छेद में बे इतने माइनस टू एक्स और ये साइन मार्टे आपने चीन एक बार सीखी गया चीन साइन माइनस थीटा इतने माइनस साइन थीटा जो आउ सीखा चीन બોવ આવશે વારંવાર આવશે અયુગ્મ વિધેય છે એટલે એ માઈનસ નિશાની આપણે આગળ લઈ જશું અહીંયા એમ જ 2 cos 6 ને 2 8 ભાગ્યા 2 એટલે 4x ઇનટુ cos માઈનસ 2x અહીંયા જે આવ્યું ઈ જ હવે આ માઈનસ નિશાની આગળ આવે એટલે 2 sin 4x ઇનટુ sin 2x माइनस निशानी आया होता है सर ला ओछे ओछे वत्ता था सर अ माइनस निशानी कोस मा असर न करे हाँ साइन माइनस थीटा इज इक्वल टू माइनस साइन थीटा और कोस माइनस थीटा इज इक्वल टू एम नंबर ये माइनस बार ना आ रहे ये प्लस थे ये तुम्हारा मटे उल्लो की दो ये मा माइनस निशानी असर न करे युग्म विधेय छे केवु युग्म विधेय 2 cos 4x into cos 2x जो माइनस निशानी क्या दूर थे कि अबे बे बे साथ है नहीं होते कि 2 sin 2x तो m ने साथ है cos 2x एवी जी के 2 sin 4x m ने साथ है cos 4x એટલે આ શું થયું દીકરા તો કે sin 4x આ શું થયું તો કે sin 8x બરાબર જમણી બાજુ બોલો આટલું સરળ છે ચાલો સ્ક્રીનશોટ લઈ લેઓ ચાલો વિદ્યાર્થી મિત્રો રકમ જુઓ હવે છે ને દીકરાઓ અહીંયા સરવાળા સ્વરૂપ છે હા અહીંયા ગુણાકાર સ્વરૂપ છે એટલે સરવાળામાંથી ગુણાકારમાં જવું છે તો આપણે sin 2x प्लस 2 sin 4x प्लस sin 6x આવું છે શું કરશું દીકરાઓ ખબર અને અત્યારે એમ નું રાખશો આને અને આને સાથે લેશો એટલે તમને હમણાં સમજાઈ જશે કે આપણે એવું શા માટે કર્યું છે ખાલી આવી રીતે લખો છો આ હા એટલું ક્લિયર તો કે હા હવે બાળકો આપણે આનું સાદું રૂપ આપીએ ને એટલે કે sin + sin to sin into cos એટલે આના જેવું તૈયાર થાય અને સામાન્ય મળે એટલે ગુણાકારમાં આવતું જોઈએ ગુણાકારમાં કઈ આવે સામાન્ય મળે તો હા અહીંયા અને અહીંયા અહીંયા પ્લસ છે તો અહીંયા જેવું હોય એવું અહીંયા આવે તો એ આગળ આવતું જોઈએ સામાન્ય આપણે જેને કાઢ્યા કહેવાય સામાન્ય કાઢીએ એટલે આગળ આવે એટલે ગુણાકાર સ્વરૂપ આવે હવે સમજાણી વાત આપણે એવી રીતે પસંદ કરવાના આપણે મગજ ધીમે ધીમે દોડાવવું પડે સરવાળામાંથી ગુણાકારમાં આવી એટલે શું થાય આ સરવાળાનો અડધો એટલે 6x વત્તા 2x ના અડધા એટલે 4x અહીંયા છે જ પછી આની બાદબાકી ના અડધા એનો હોય કઈ નહીં થઈ જશે ચાલો આવી રીતે વિચારી લેવાનું આને અને આને સાથે લઈએ એટલે ક્યાં સ્ટેપ આવે બોલો sin + sin 2 sin * cos 2 sin અહીંયા શું થાય તો કે સરવાળાનો અડધો 6x 4x 10x ના એ સોરી સોરી 6x 2x એટલે 8x ના અડધા એટલે 4x હા અને sin + sin 2 sin * cos હા વત્તા 2 sin 4x આવું થશે 2 sin હવે આ શું થયું તો 2 sin 4x into cos આ 6 માંથી 2 જાય એટલે 4 4 ભાગ્યા 2 એટલે 2 2 sin 4x ક્લિયર હવે અહીંયા ગુણાકાર છે અહીંયા એમનો એક પદ છે એ વચ્ચે વત્તા છે એટલે 2 sin 4x સામાન્ય મળે
એટલે અહીંયા વધ્યું શું તો કે cos 2x ને અહીંયા કઈ ન વધે એટલે 1 હોય બાળકો ગુણિત ઉપગુણિત નું સૂત્ર છે 1 cos 2x એટલે 2 cos 2x પાકા કરવાના છે હા આ લેક્ચર શરૂ કરો ને તમે ભણવાનું દીકરાઓ એની પહેલા એ થિયરી પાછો એકવાર નવેસરથી લેક્ચર જોઈ લેજો આગળનું લેક્ચર જે થિયરી નો છે એ ફરીથી એકવાર જોઈ લેજો દીકરાઓ હા तो 1 प्लस कोस 2x એટલે શું થાય 2 cos स्क्वायर x તો 2 અને 2 એટલે 4 જવાબ આવી ગયો જમણી બાજુ જુઓ શું આવ્યું તું 2 into 2 એટલે 4 cos स्क्वायर x into sin 4x રાઈટ હેન્ડ સાઈડ લ્યો બોલો આમાં કાઈ પ્રોબ્લેમ છે આટલું સરળ છે દીકરાઓ ચાલો સ્ક્રીનશોટ લઈ લ્યો चालो विद्यार्थी मित्रों आ दाखलो छे ने डाबी बाजू cot 4x हा sin 5x + sin 3x અહીંયા cot x હા હવે આમાં શું કરશો દીકરાઓ જુઓ અહીંયા sin 5x + sin 3x એટલે પેલા ડાબી બાજુનો આપણે સાદુરૂપ આપશું અને જમણી બાજુ મેળવવાનો પ્રયત્ન કરશું મળે તો ભલે ન મળે તો જ્યાં સુધી પહોંચી શકાય ત્યાં પરિણામ 1 પછી અહીંથી સાદુરૂપ આપશો એને કે શું પરિણામ 2 1 અને 2 પરિણામ સરખા હોવા જોઈએ આપણે એવી રીતે ચાલશું હાલો અહીંયા ડાબા cot 4x ગણિતમાં આપણે આની કઈ આપણે સૂત્ર અત્યારે વાપરશું ને cot નું તો એવું કઈ હોય જ નહીં મને કે ગુણિતમાં સૂત્ર છે જ cot 4x મેં કીધું હા એ કે cot 2 into 2x મેં કીધું આપણો અત્યારે આ કરવાનું નથી કોઈ દાખલામાં આવું કરવું પડે પણ અત્યારે આપણે આ રીતે કરશું નહીં આ એમ નમ રાખ્યા હવે sin + sin તો તમે શીખી ને sin + sin શું થાય મને કે મને આવડે મેં કીધું બોલને બોલ કે sin + sin તો sin into cos મેં કીધું વેરી ગુડ 2 sin સરવાળાના અડધા into cos બાદ બાકી ના અડધા લ્યો કેટલું સરળ હોય દીકરા વા જુઓ તો ખરા sin + sin તો sin into cos બસ આટલું આપણે ફરક ફટાફટ આવવું જોઈએ હા ફટાફટ sin + sin તો sin into cos sin - sin તો cos into sin cos + cos તો cos into cos cos - cos - તો sin into sin આટલું સરળ છે પાછું બોલો એ કે હા સર પાછું બોલો મજા આવી હાલો હાલો મારી આવે તમારે બોલવાનો છો sin + sin તો sin into cos sin - sin તો cos into sin cos + cos તો cos into cos cos - cos - તો sin into sin આવડી જશે એ કે હા સાહેબ પાકે પાકો આવડી જશે આવી જ રીતે કે સર તમે અમને છે ને એકવાર ગુણિત ઉપગુણિતના સૂત્ર ભણાવી દેજો મેં કીધું ભલા માણસ આગળના લેક્ચરમાં આવી જ રીતે ભણાવ્યા છે તો એ લેક્ચરને પાછો આપણે રિવિઝન કરી લેવાનો હોય કરી લેશો ને દીકરા હાલો આવી જાઓ પાછા હવે અહીંયા શું થયું cot 4x અહીંયા આમ ઉડાડતા ને ઓ મને તમારા ઉપર પાકો ભરોસો છે દીકરા હાલો 4 ને 3 7x ઓ સોરી જાય 5x ને 3x છો હા એટલે અહીંયા 5 અહીંયા 5 હો મેં કીધું આવું કેમ એમ હાલો 5 ને 3 8 ભાગ્યા 2 એટલે 4x 2x / 2 એટલે x ચાલો હવે આનું કઈ સાદું રૂપ આપી શકાતું નથી પણ એક થાય cot 4x હોય ને એટલે એને કહેવાય cos 4x છેદમાં sin 4x 2 sin 4x into cos x એટલે આ ઉડી જાય હા હવે સમજાણો એટલે આ થયું 2 cos x into cos 4x જો આ ઉડી જાય ક્લિયર કે હા સર આ cos x અને cos 4x આ બે વધે અને આપણે ટીટી ટીટી કરીને પરિણામ 1 હવે એવી જ રીતે જોવા તમારે અહીંયા નહીં સમય તમારે ડાબી બાજુ અહીંયા જમણી બાજુ અહીંયા એમ લખવાનું હો હા cot x sin 5x - sin 3x કે સર અમને આવડે છે કે તો આવડે જ ને હવે તો દીકરાઓ cot x એ sin - sin
अरे मैं कीधु तो फटाक दिन जवाब हो टू कोस इंटू साइन हाँ साइन माइनस साइन टू कोस इंटू साइन टू कोस सरवाड़ा ना अर्धा इंटू साइन बाद बाकी ना अर्धा मारा वाला आवड़ी गयो ने कि आ सर हमने आवड़ी गयो चलो कोट एक्स हवे अहीं टू शू थशे दीकरो पांच ने त्र आठ भाई का भी एटले चार एक्स एक्स हो हवे अहीं जे पेलू तू फोर एक्स एम क्या साइन ने कोस एटले के कोस एक्स छेद मां साइन एक्स केटलू सरल छे बोलो टू कोस फोर एक्स इंटू साइन एक्स साइन एक्स साइन एक्स उड़ी गया એટલે 2 cos 4x into cos x ટીટીટી કરીને 2 પરિણામ 1 અને 2 પરથી ડાબા બરાબર જબ્બા સમજાઈ ગયું આથી સાબિત થાય છે કે એમ કરી આખી રકમ લખવાની હો લખશે મારા દીકરા આખી રકમ લખશે ને ચાલો સ્ક્રીનશોટ લઈ લ્યો ફટાફટ દઈ સ્ક્રીનશોટ લઈ લ્યો चलो मित्रों cos 9x minus cos 5x એવી જ રીતે અહીં છેદમાં sin minus sin તો અહીંયા આપણે સરવાળા બાદબાકી સ્વરૂપમાંથી ગુણાકાર સ્વરૂપમાં આવશો એટલે એક ઉડી જશે ને એક વધશે cos minus cos એ તો આવડે છે તમને minus 2 sin into sin એટલે કે સરવાળાના અડધા બાદબાકીના અડધા આવી રીતે ચાલો સાઇન માઇનસ સાઇન જો અહીંયા અહીંયા ઉપર કોસ માઇનસ કોસ એટલે માઇનસ ટુ સાઇન ઇન્ટુ સાઇન જ્યારે સાઇન માઇનસ સાઇન એટલે ટુ કોસ ઇન્ટુ સાઇન ટુ કોસ ઇન્ટુ સાઇન ટુ કોસ ઇન્ટુ સાઇન હવે આ બે ઉડી જશે હજી એક સ્ટેપ લખી નાખીએ ટુ સાઇન નવ ને પાંચ ચૌદ નવ માંથી પાંચ જશે એટલે ફોર એક્સ અપોન ટુ એટલે ટુ એક્સ બોલો આટલું સરળ છે વીસ એટલે દસ એક્સ ઇન્ટુ સાઇન ચૌદ ભાગ્યા બે એટલે સાત એક્સ હવે આ ઉડી જાય બે ઉડી જાય માઇનસ નિશાની વધે क्लियर चालू लिख रहा हूं नाइन एक्स माइनस कोस माइनस कोस माइनस टू साइन इंटू साइन हमें साइन सेवन एक्स साइन सेवन एक्स ये दूर किया साइन टू एक्स अपॉन कोस टेन एक्स माइनस निशानी में क्लियर आप लोग जवाब छे हो આપણી પાસે જમણી બાજુ ભૂલથી ખોટું લખાઈ ગયું હતું આ એનો જવાબ છે ક્લિયર ચાલો સ્ક્રીનશોટ લઈ લ્યો જમણી બાજુ આપણે ખોટી લખાઈ નાખી હતી ચાલો દીકરા સાઇન પ્લસ સાઇન છેદમાં શું છે ખબર કોસ પ્લસ કોસ છે તો સાઇન પ્લસ સાઇન એટલે શું થાય તો કે 2 sin into cos સરવાળાના અડધા બાદબાકીના અડધા જો તો કેટલું સરળ છે દીકરા cos plus cos 2 cos into cos સરવાળાના અડધા cos plus cos 2 cos into cos બાદબાકીના અડધા અહીંથી તમે ડાયરેક્ટ ઉડાડ નાખો તો પણ ચાલે આ ઉડી જાય એટલે ખાલી આટલું જ હોય તો સાઇન ફોર એક્સ કોસ ફોર એક્સ એટલે સીધે સીધું ટેન ફોર એક્સ જમણી બાજુ બોલો લ્યો આટલું સરળ તો દીકરાઓ હા ચાલો સ્ક્રીનશોટ લઈ લ્યો ચાલો મિત્રો આ તો આપણે બધા આગળ જોઈએ ને એવા જ દાખલા છે હા ડાબી બાજુ લઈએ साइन एक्स माइनस साइन वाई छेदमा कोस एक्स वत्ता कोस वाई बारा
साइन माइनस साइन तो तमने आवडे छे के हा सर हमने पाके पाई आवडे तो शु थाय के 2 cos into sin मे कीधु वेरी गुड 2 cos सरवाळा ना अर्धा into sin बाद बाकी ना अर्धा बोलो छे ने सरळ के हा सर नीचे cos plus cos 2 cos into cos सरवाळा ना अर्धा हमणा जे आपणे दाखलो गणो तो दीकरा हा cos plus cos 2 cos into cos जवाब देव पड़े एक्स प्लस वाई छेद अथवा एक्स माइनस वाई छेद चलो मित्रों जो शू कहे खबर साइन एक्स वत्ता साइन थ्री एक्स छेद कोस एक्स वत्ता कोस थ्री एक्स मन के टेन एक्स वत्ता टेन थ्री एक्स अरे एवं न थाय भाई आया आखे आखो छेद छे अलग अलग नहीं आया वच्चे कटको नहीं दीकरा सड़ंग छेद छे एटले व्यक्तिगत छेद एवी रीते न आपी शकाय तो साइन प्लस साइन ई तो आवड़े छे टू साइन इनटू कोस cos plus cos to cos into cos વાવ ઉડી જશે બે ઉડી જશે એટલે અહીંયા વધે ખાલી sin 2x છેદમાં cos 2x એટલે થઈ ગયું tan 2x બોલો લ્યો આટલું સરળ છે દીકરો હા અહીંયા પણ એવું છે પણ અહીંયા sin minus sin to cos into sin 2 cos into sin નીચે શું થાય છે દીકરો ખબર cos 2x નું સૂત્ર છે ગુણિત નું સૂત્ર છે પણ આપણે એમાંથી આમ પહેલા માઈનસ લઈ લેશું ને તો cos square x minus sin square x એટલે cos 2x એ અહીંયા આવે છે જો આ લે 3x plus x એટલે 4x હા એટલે 2 cos 2x into sin minus x છેદમાં cos 2x એટલે આનું સૂત્ર ખબર પડી cos square x minus sin square x એટલે cos 2x આ ઉડી જાય માઇનસ નિશાની આગળ આવે 2 sin x આ એનો જવાબ છે ક્લિયર પણ અહીંયા માઇનસ હતા આ માઇનસ હતા હો એટલે માઇનસ માઇનસ પ્લસ થઈ ગયા આ માઇનસ અહીંયા આવશે કે હા સર માઇનસ ઉડી જશે બરાબર જવા ચાલો 20મો દાખલો આપણે અહીં પૂરો કર્યો ચાલો સ્ક્રીનશોટ લઈ લઈએ